પંચમહાલ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર આવેલ શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિર સુધી જતા દાદરની બંને તરફ આવેલ જૈન તીર્થકારોની પ્રતિમાઓને હટાવી દેવાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો છે. ગતરોજ જિલ્લા કલેક્ટર કચેરીએ જૈનાચાર્યો સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ વિરોધ પ્રદર્શન કરતા એક તબક્કે વાતાવરણ ગરમ થયું હતું. જૈન તીર્થકારોની પ્રતિમાઓ જ્યાં સુધી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે સોમવારે પણ સવારથી મોટી સંખ્યામાં જૈન સમાજના નાગરિકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જોકે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા વિકાસના નામે જૈન તીર્થકારોની પ્રતિમાઓને ઉખાડી ફેંકી દેવાના વિવાદને પગલે હવે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે. પાવાગઢમાં મહાકાળી મંદિરના ટ્રસ્ટી દ્વારા મંદિર સુધી જતા દાદર પર બંને તરફ હજારો વર્ષોથી જૂની જૈન તીર્થકારોની પ્રતિમાઓને વિકાસના નામે ખંડિત કરીને ઉખાડી ફેંકી દેવામાં આવતા જૈન સમાજના ઉગ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં જૈનાચાર્યો સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના નાગરિકો દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ હિચકારા કૃત્યને પગલે ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાને પગલે રવિવારે સાંજે જ મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓએ પાવાગઢ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને જ્યાં તેઓ વિકાસના નામે જૈન તીર્થકારોની પ્રતિમાઓની તોડફોડ રોકીને જવાબદારી વિરુદ્ધ સખ્ત પગલાં અને કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ સમગ્ર ઘટના વાયુએ પ્રસરી જતા સુરતમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. મોડી રાત્રે જિલ્લા કલેક્ટર કચેરીએ જૈનાચાર્યો ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા અને જેની જાણ થતા જ ગણતરીના સેકન્ડોમાં જૈન સમાજના નાગરિકો પણ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં તેઓ સૂત્રોચ્ચારો સાથે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ત્યાં અત્યારે સાઇટ ઉપર ઊભા છે, કોને આપવું એ પ્રશ્ન નથી, બધું સીધું છે અને અમને આશા છે કે જલ્દી રિઝલ્ટ આવશે. અમારો વિરોધ નથી, અમારી પ્રતીક્ષા. તેઓ ચાલી રહ્યા છે, તેઓ મંઝિલ પર પહોંચે એવા આશીર્વાદ છે, એ મંઝિલ પર પહોંચે એની પ્રતીક્ષા છે અમારી. અને વાત અમને થયેલા અનુભવ એમની વાત નથી, અલગ 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 રીતે એવા અનુભવો થયા છે કે પછી અમે ક્યાં ન્યાય માંગવા જઈએ પ્રશ્ન રહે છે. એટલા માટે અમે પ્રતીક્ષામાં બેઠા છીએ. શાંતિપૂર્ણ અહિંસક અમારું આંદોલન છે, કોઈને પણ તકલીફ પહોંચાડવી નથી. જેઓ જેઓ પણ કાર્ય કરે છે એમના માટે પણ સદ્ભાવના છે, જેઓ ગુનેગાર છે એમના માટે પણ સદ્ભાવના છે. બધાનું ભલું થાય અમે ઈચ્છીએ છીએ, પણ પરમાત્મા સાથે થયેલા અપમાન એ સહન કરવાના નથી હોતા, એ દાખલા બેસાડવાના હોય છે. બીજી વાર કોઈ અપમાન ન કરે એના માટે અમારી આ ભાવના. પરિણામ કયા તમારા, કયા પરિણામ કયા કે જ્યાં પરિણામ આવશે તો જ આ બધું બનશે? ગુનેગારોને કડક સજા થાય, જગ્યા જૈન સંઘને સુપ્રત કરવામાં આવે, ત્યાં પૂજા અર્ચના પ્રતિષ્ઠા એ બધો અધિકાર જૈન સંઘને આપવામાં આવે. જૈન સંઘના ભગવાન છે, આપે તો કેવી વ્યવસ્થા કરી અમે જોઈ, અમારા હૃદય તૂટી ગયા અને હવે અમે અમારી પરંપરા મુજબ વિધિ મુજબ વ્યવસ્થા કરીશું. અમને ભરોસો પૂરો છે, અમારો સંકલ્પ રિઝલ્ટ સુધી છે માટે અમે બેઠા છે. અમે આશ્વાસનના સંકલ્પ લઈને નથી બેઠા, અમે કામ ચાલુ થાય અને પૂરું કરશું એ રૂપે અમે નથી બેઠા. અમે ગઈકાલે જે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે સકળ શ્રી સંઘની હાજરીમાં, સકળ શ્રી સંઘની સાક્ષીએ, અમારું આંદોલન રિઝલ્ટ સુધી છે, ગૃહમંત્રી શ્રી પર અમને વિશ્વાસ છે અને એટલું જ નહીં ન્યાયતંત્ર ઉપર પણ વિશ્વાસ છે, પોલીસ તંત્ર ઉપર પણ વિશ્વાસ છે અને વિશ્વાસે જ અમે બેઠા છીએ અને બધા સારા માણસો છે. આક્રમણ આવ્યું છે ત્યારે બધા એ ભેગા મળી અને આની અંદર
જેમ મને એમ છે કૃતાર્થ ગુરુ ભગવંતોનું માર્ગદર્શન મેળવી અને ખૂબ સુંદરમાં સુંદર રીતે જે રીતે મહાત્માએ ગઈકાલે રાતથી જ મને તો અત્યારે સમાચાર મળ્યા, જે રીતે ખરેખર એમણે જે પ્રયત્ન કર્યો અને આ જે પ્રયત્ન કર્યો છે, રાતથી અહીંયા આગળ બેઠા છે, કાંઈ પણ એ જોયું નથી, કાંઈ પણ એ વિચાર્યું નથી, બસ મારા પરમાત્માનું શાસન અને મારું શાસન, બીજું કાંઈ એમણે વિચાર્યું નથી. અને એ રીતે ખરેખર આપણે બધાએ આ આપત્તિમાં સાથે આવી અને સાથે રહી અને ખૂબ સુંદરમાં સુંદર રીતે આ જલ્દીમાં જલ્દી એ ખરેખર આ પરમાત્માના શાસન ઉપર આવેલી આપત્તિ, તીર્થો ઉપર આવેલી આપત્તિ દૂર થાય એના માટે સૌએ પ્રયત્ન કરવાનો છે. તમારે પણ તમારા તન મન અને ધનને બધાને ખરેખર આમાં ન્યોછાવર કરવાનું છે. હવે ખાલી બેસી રહેવાનું નથી, આપણે ખરેખર જ્યાં જ્યાં જેની જેની જે જે પહોંચ મળતી હોય, જ્યાં જ્યાં જેની જેની જે લાગવગ લાગતી હોય એ બધાને કહીને આજે આ તીર્થો ઉપર, આવતીકાલે ખરેખર પાલીતાણા ઉપર, ગિરનારજી ઉપર, બધા તીર્થો ઉપર કંઈક ને કંઈક આપત્તિ, કંઈક ને કંઈક આક્રમણો આવ્યા કરે છે, ત્યારે આપણા સૌની આ જ ફરજ છે કે ગમે તે પરિસ્થિતિ થાય આપણે બધા જો એ કહીશું, અને એમાં પણ તમારો સુરતનો સંઘ તો ખરેખર જોવા જઈએ તો આખા ભારતભરમાં જેનું નામ એ વિખ્યાતિને પામેલું છે એવા પ્રકારનો આ સુરતનો સંઘ છે. અને આ એક સુરતનો સંઘ જો જાગૃત થઈ જાય, આટલા બધા મહાત્માઓ ખરેખર અહીંયા આગળ તમને મળે છે, અને આ બધા મહાત્માઓનું જે પીઠબળ મળ્યું છે, જે પ્રેરક બળ મળ્યું છે, એ બધાને ખરેખર કામ લગાડી અને તમે બધા તમારી શક્તિને કામ લગાડી આંદોલન હજી પણ ઉગ્ર થશે. કોને જવાબદારી હતી આનું રક્ષણ કરવા માટેની? આની જવાબદારી ત્યાંની લોકલ પ્રશાસન, જેવી રીતના કલેક્ટરશ્રી વગેરેની હોય છે, અને લોકલ પ્રશાસન તદ્દન નિષ્ફળ થયું છે. અત્યારે જે રીતે અહીંયા સમાજના બધા મિત્રો એકત્રિત થયા છે, તો બીજા કઈ જગ્યા પર કઈ રીતની વાતો ચાલી રહી છે? મુંબઈ, સુરત, અમદાવાદ, બરોડા, હાલોલ, સુરેન્દ્રનગર, સમગ્ર ગુજરાત અને બહુ જલ્દી વિશ્વભરમાં જઈને આ વિષયમાં અવાજ ઉઠાવશે. વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી તમારા સમાજના બી છે અને હોમ મિનિસ્ટર છે, એમના તરફથી કઈ પ્રતિક્રિયા? આપણે પહેલા તો એને સમાજ તરીકે ના જોઈએ, કારણ કે એક બંધારણીય હોદ્દા પર છે. પણ મેં એ જ કહ્યું તમને કે હોમ મિનિસ્ટર બી છે, પણ એને એક સામાજિક રંગ ના આપીએ. અને એમને કીધું છે કે એ જલ્દીમાં જલ્દી આ વિષયમાં કાર્યવાહી કરશે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ, એ પણ એક સત્ય હકીકત છે. હવે કઈ તરફનું આવનારા સમયમાં જૈન સમાજ કામગીરી રહેશે? સરકારશ્રીએ 24 કલાકનો સમય માંગ્યો છે, જો 24 કલાક પૂર્ણ પછી પણ અહીં કોઈ પણ પગલાં ના લેવાયા, ગુરુવાર ગુરુદેવના માર્ગદર્શનથી આ આંદોલન વધુ ઉગ્ર બનશે. મારું નામ નીતિન શાહ છે. અહીંયા આજે પાવાગઢની અંદર ગઈકાલે જે અમારા પ્રાચીન 2200 વર્ષ જૂના પ્રતિમાજીઓને કોઈ અસામાજિક તત્વો દ્વારા જે ખંડિત કરવામાં આવ્યા, તે માટે અમારા ગુરુ ભગવંતો અહીંયા કલેક્ટર કચેરીએ એમની પોતાની માંગણીઓ લઈને અહીંયા આવ્યા છે. સમગ્ર જૈન સમાજ આજે સમગ્ર ભારતવર્ષની અંદર જે અમારા જૈન સમાજના પ્રતિમાજી ઉપર જે કુઠારાઘાત થયો છે એના લાગણી માટે અહીંયા બધા એકત્રિત થયા. તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો અને શું માંગણીઓ છે ખાસ? તો અમારી માંગણીઓ જો નહીં સંતોષાય તો અમારા ગુરુ ભગવંતો અમને જે આદેશ કરશે તે કરીશું. અહીંયા અમે અહીંયાથી જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. અને અમારી માંગણીઓ એવી છે કે અમારા જે પાલિત પાવાગઢની અંદર જે અમારી પ્રતિમાજીઓ પર કુઠારાઘાત થયો છે, એ જે અસામાજિક તત્વો છે તેઓની સાથે જે એમને એમની કાનૂની કાર્યવાહી થાય અને અમારી પ્રતિમાજીઓ પુનઃપ્રસ્થાપિત થાય એની માગણી સાથે અમે અહીંયાથી અમને જ્યારે વિશ્વાસ મળશે, અમને રિઝલ્ટ મળશે, તો જ અમે અહીંથી જઈશું. સૌ પ્રથમ તો ભાવનગરમાં આવેલું અમારું પાલીતાણા તીર્થધામ, જે વિશ્વનું સૌથી ઉત્કૃષ્ટ અમારું જૈન તીર્થધામ છે, ત્યાં ઇલીગલી ખનન અને પર્વતોને તોડીને ગુંડાઓ દ્વારા રેતીના બિઝનેસનો વ્યાપાર વધારવામાં આવ્યો છે. તે સિવાય વન વિભાગની ભૂમિ ઉપર અસામાજિક ગુંડા દ્વારા જે દુકાન ખોલવામાં આવી છે, એ દુકાનનો દબાણ હટાવવાની માંગણી પણ અમે 1.5 વર્ષ પહેલાં લગભગ 2 લાખ લોકો ભારતભરની રસ્તા ઉપર ઉતરીને આવેદનો દ્વારા આંદોલન કર્યા હતા, તેનું હજી પણ પરિણામ મળ્યું નથી. અને એ અસામાજિક તત્વો પાલીતાણાના શહેરની અંદર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારબાદ ભરૂચની ધરતી ઉપર જે સાધ્વીજી ભગવંતો ઉપર અત્યાચાર થયા, બેલ્ટના માધ્યમે કોઈ અસામાજિક ગુંડા તત્વ તેમને માર મારે
અને એની એફઆઈઆર લેવામાં પણ તકલીફ આવે અને પાછળથી હજી સુધી તે ગુનેગાર ઉપર કોઈપણ પગલાં લેવામાં ન આવે. આવા તમામ આશ્વાસનો દ્વારા છેલ્લા 6 મહિનાથી પાવાગઢના અધિકારી તંત્ર સાથે અમારા ગુરુ ભગવંતોએ ઘણો પત્ર વ્યવહાર, આવેદનો અને ચર્ચાઓ કરી છે. તે બધું જ જાણવા છતાં પણ બળજબરીપૂર્વક અમારા સંવેદના ઉપર લાત મારીને, પગ કચડીને પણ આવી મૂર્તિઓનું ખંડન કરવામાં આવ્યું. તે બધું ગળા સુધી આવી ગયું છે અને હવે અમે પરિણામ ન આવે ત્યાં સુધી આંદોલનના ભાવ ઉપર છીએ. આ પ્રશ્ન અને આટલો સંવેદનશીલ વાત હોમ મિનિસ્ટર સાથે વાત થઈ? અમારી ગૃહમંત્રી સાથે વાત થઈ ચૂકી છે. અમારા ગુરુ ભગવંતો એમની સાથે વાર્તાલાપ કર્યો છે. તેઓ પણ સારી રીતના આગળના પગલાઓ ભરી રહ્યા છે. અત્યાર સુધી એમના ખૂબ સારા આશ્વાસનો પ્રાપ્ત થયા છે, પણ નક્કર પરિણામની અમે રાહ જોઈ રહ્યા છે. જેની અમને તંત્ર પાસેથી અપેક્ષા છે અને હજી સુધી પ્રાપ્ત થયું નથી, એ નક્કર પરિણામની રાહ જોવાય છે. છેલ્લો પ્રશ્ન, નક્કર પરિણામ કેટલા સમયમાં લાગી રહ્યું છે આપને? સરકાર નહીં મળે તો શું કરશો? સરકારના અધિકારીઓ દ્વારા 24 કલાકની બાહેંધરી માંગવામાં આવી છે. 24 કલાકમાં તેઓ પરિણામ આપવાનું જબાન આપી છે. જો 24 કલાકમાં ન થાય તો હજી આંદોલનને અલગ અલગ વિવિધ રીતે હજી ઉગ્ર બનાવ